नमस्कार मित्रों, स्वागत है आप सबनु आपनी यूट्यूब चैनल इलेक्ट्रिकल गुरु में। मित्रों आज आप बात करवाना छे कि आईटीआई अंदर आ वर्षे जी एडमिशन माटेनी ऑनलाइन प्रोसेस है एमां थोड़ो घणो जी फेरफार थयेलो छे, ते मुजब आपणी एडमिशन नी जी प्रोसेस छे ते सेंट्रलाइज थई गई छे। तो जे आईटीआईनी एडमिशन छे एनी ऑनलाइन अरजी कई रीते करवी तेना विशेनी संपूर्ण माहिती आपणे स्टेप बाय स्टेप आ वीडियो में जोशुं। तो दोस्तों वीडियो ने स्किप न करता अने अंत सुधी जोशो जेसे करीने आपने कोई पण प्रकारनी क्वेरी न रहे। तो सौ प्रथम आपणे शुं करवानुं छे कि गूगल नी अंदर जई अने तमारे आईटीआई एडमिशन गुजरात एवी रीते सर्च करवानुं रहेशे। आ रीतनुं सर्च करशुं मित्रों एटले आपणने जी वेबसाइट उपर पहेला ज नंबर उपर जोवा मळशे ते आपेली हशे itiadmission.gujarat.gov.in। आनी उपर आपणे क्लिक करवानुं रहेशे। આવી રીતે ક્લિક કરશું મિત્રો એટલે આપણને આ રીતનું પેજ જોવા મળશે જેની અંદર નીચે આપણને આપેલું છે કે ઉમેદવારના ઉપયોગ માટેની લિંક, મહત્વપૂર્ણ કડીઓ અને ત્યારબાદ અગત્યની સૂચનાઓ। તો આપણે આપણા માટે સૌ પ્રથમ લાગુ પડશે એ છે ઉમેદવારના ઉપયોગ માટે, એટલે આપણે એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। આની ઉપર આપણે ક્લિક કરશું મિત્રો એટલે આ રીતનું આપણને આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું ગુજરાતીમાં જે અરજી ફોર્મ આપેલું છે 2022 માટેનું એ ઓપન થશે। જો તમે આમાં ગુજરાતીમાં ફિલઅપ કરવા માગતા હો તો લેંગ્વેજ તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે, જો તમે આમાં ઇંગ્લિશમાં કરવા માગતા હો તો ઇંગ્લિશ સિલેક્ટ કરવાની રહેશે। તો સૌથી પહેલાં વહેલા મિત્રો આપણે ફોર્મ ઓપન થશે એટલે એની અંદર આપણી બેઝિક માહિતી નાખવાની રહેશે, જેમ કે અરજદારનું નામ, ત્યારબાદ અરજદારના પિતાનું નામ, ત્યારબાદ અટક એટલે કે તમારી સરનેમ, ત્યારબાદ અરજદારની માતાનું નામ, ત્યારબાદ તમને આપેલું હશે કે જાતિ લિંગ સિલેક્ટ કરો, તો એમાં પુરુષ હોય તો પુરુષ સિલેક્ટ કરવાનું છે, સ્ત્રી હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે, અન્ય હોય તો અન્યમાં સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે માતૃભાષા સિલેક્ટ કરવાની રહેશે, જો એમાં ગુજરાતી હોય તો ગુજરાતી, હિન્દી, સિંધી, ઉર્દુ, મરાઠી અથવા અન્ય। ત્યારબાદ આપના રહેણાંકની વિગત આપવાની રહેશે એટલે એડ્રેસ પ્રૂફમાં જો તમે શહેરી વિસ્તારમાંથી આવતા હો તો તમારે શહેરી ઉપર સિલેક્ટ કરવાનું રહેશે, જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હો તો તમારે ગ્રામ્ય ઉપર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ઘરનું ફળિયું અથવા શેરી નંબર, તમારું ગામ, તાલુકો, ત્યારબાદ રહેણાંકનો જિલ્લો તમારે લિસ્ટમાંથી પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આની અંદર તમારે પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે, જે તમારા રહેણાંકનો પિનકોડ હોય ત્યાંનો। ત્યારબાદ આની અંદર તમારે મોબાઈલ નંબર જે 10 આંકડાનો જે તમારી પાસે રહેતો હોય અને કાયમી માટે ચાલુ રહેવાનો હોય એવો નંબર નાખવાનો રહેશે, જેથી કરી અને આગળ જતાં એનસીવીટીની અંદર એડમિશનને લગતા પ્રોસેસની અંદર આ નંબર જ તમારો રજિસ્ટર થશે। તો ધ્યાનથી આ મોબાઈલ નંબર એવો જ નાખવાનો મિત્રો કે જે વિદ્યાર્થીઓ પાસે પોતા પાસે રહેવાનો હોય અને કાયમી માટે ચાલુ રહેવાનો હોય, તો આની અંદર તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા રીટાઈપ મોબાઈલ નંબર આપેલો છે, એમાં ફરીથી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જો તમે એસટીડી ફોન નંબર યુઝ કરતા હો તો તે લેન્ડલાઇનનો નંબર આમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ ઉમેદવારે પોતાનું ઈમેલ આઈડી આમાં નાખવાનું રહેશે। ત્યારબાદ આમાં રીટાઈપ ઈમેલ આઈડીમાં ફરીથી તમારું ઈમેલ આઈડી જે છે એને તમારે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારી જન્મ તારીખ જે છે એને તમારે આ ફોર્મેટની અંદર ડેટ, ત્યારબાદ મંથ અને ત્યારબાદ યર આ રીતના ફોર્મેટમાં આપણે એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ જે મિત્રો પાસે SSA આઈડી એટલે કે સર્વ શિક્ષા અભિયાનનું 18 ડિજિટનું યુનિક આઈડી હોય તેનો નંબર આમાં એન્ટર કરવાનો રહેશે, જે લોકો પાસે હોય એના માટે છે, કમ્પલસરી નથી। ત્યારબાદ તમારે તમારું ફોટો આઈડીની વિગત આમાં આપવાની રહેશે, તો તમારી પાસે આમાં લિસ્ટમાં જે આપેલું છે એમાંથી કોઈ પણ એક ફોટો આઈડી સાથે હોવું જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક એકાઉન્ટની પાસબુક, શાળા અથવા તો કોલેજનું આઈ કાર્ડ અથવા તો અન્ય કોઈ ફોટો આઈડી પ્રૂફ। તો આની અંદર તમારું જે ફોટો આઈડી તમે સિલેક્ટ કરશો, માની લો કે તમે આધાર કાર્ડને સિલેક્ટ કરો છો, તો એની અંદર તમારે તમારા આધાર કાર્ડનો ફોટો આઈડી નંબર જે છે તે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમારું ધર્મ સિલેક્ટ કરવાનું છે, તો તમે જે ધર્મથી બિલોંગ કરતા હો તેમાં સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આમાં તમને અન્ય કેટેગરી આપેલી છે, જો તમે ફિઝિકલી હેન્ડીકેપ હોય, એક્સ સર્વિસમેન હોય, ડિવોર્સી હોય, વિડો હોય અથવા તો ડિપેન્ડન્ટ ઓન એક્સ સર્વિસમેન, આમાંથી કોઈ પણ તમને લાગુ પડતું હોય તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા તમારે નન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આમાં જાતિ સિલેક્ટ કરવાની રહેશે, તો એની અંદર તમે કઈ કાસ્ટથી બિલોંગ કરો છો, જનરલ કેટેગરીમાં આવો છો, EWSમાં આવો છો, SC કેટેગરીથી બિલોંગ કરો છો, ST કેટેગરીથી બિલોંગ કરો છો કે SBC કેટેગરીથી, તો મિત્રો ધ્યાન રાખજો આની અંદર તમે કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ તમારી પાસે તેનું જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે।
त्यार पछी आपणने आमां एसएससी नी विगत नाखवानी आपेली छे मित्रों। तो जे मित्रों धोरण 10 पास होय ए लोकोए आनी अंदर मूलभूत धोरण 10 पास सिलेक्ट करेलू छे, अथवा जे मित्रों 10 फेल हशे ए लोकोने 9 8 अथवा तो 7 आ रीतनुं तमारे ऑप्शन सिलेक्ट करवानो रहेशे। तो जे मित्रों धोरण 10 पास थई गयेला हशे ए लोकोने आमां तमारो एसएससी नो शीट नंबर नाखवानो रहेशे। ત્યારબાદ તમે એસએસસી કયા વર્ષમાં પાસ કરેલું છે એનું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે। આ સિલેક્ટ કર્યા બાદ એસએસસીની માર્કશીટ મુજબ તમારું પૂરું નામ જે આપેલું હોય તમે સિલેક્ટ કરી અને ફેચ કરશો, એટલે આ રીતે તમારો નામ, ત્યારબાદ તમારું એસએસસી પાસ કરેલું વર્ષ, મેળવેલ ગુણ, આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ ફેચ થઈ જશે। જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આમાં તમારું ડિટેલ નાખ્યા પછી ફેચ ન થતું હોય તો એ લોકોએ મેન્યુઅલી પણ એમાં એન્ટર કરી શકશો। ત્યારબાદ મિત્રો જો તમે ધોરણ 10 પછી ધોરણ 12 પાસ કરેલ હોય તો 12 પાસ માટેની પૂરી વિગત આમાં તમારે નાખવાની રહેશે। તો એની અંદર તમે ધોરણ 12ની અંદર સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કયા સ્ટ્રીમમાંથી આવો છો તે પણ તમારે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ એના એચએસસી પાસ કર્યાનું વર્ષ, ત્યારબાદ એનો બેઠક નંબર, મેળવેલ ગુણ, કુલ ગુણમાંથી અને તમારા જીવવિજ્ઞાનના માર્ક્સ, આટલી વસ્તુ તમારે એન્ટર કરવાની રહેશે આમાંથી। જો આમાંથી તમે 12 પાસ ન હોય તો આમાં નન ઉપર જ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આમાં તમને પૂછેલું છે કે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટેના આઈટીઆઈના પાસની વિગત, જો આમાંથી તમે કોઈ પણ કોર્સ કરેલો હોય તો એની અંદર તમારે એમાં સિલેક્ટ કરવાનું રહેશે। આઈટીઆઈનો કોઈ પણ ફેશન ડિઝાઇનિંગ અથવા તો મેડિકલ ઇક્વિપમેન્ટને લગતો કોર્સ તમે પાસ કરેલો હોય તો એની તમારે ડિટેલમાં એન્ટર કરવાની રહેશે, ન હોય તો નન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે અંગ્રેજીમાં સ્ટેનો અથવા તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે ચોઈસ આપી હોય તો એસએસસીમાં મેળવેલા અંગ્રેજીના ગુણ, એટલે ધોરણ 10ની અંદર જો તમારે એની અંદર સ્ટેનો કે સેક્રેટરીયલ પ્રેક્ટિસનો ઓપ્શન આપેલો હોય તમે તો એના માર્ક તમારામાં એન્ટર કરવાના રહેશે। ત્યારબાદ જો તમે ગ્રેજ્યુએટ હોય એટલે કે તમે સ્નાતક હોય તો આમાં તમારે બીએસસી, બીકોમ, બીએ, ડિપ્લોમા, ડિગ્રી અથવા તો કોઈ અધર ક્વોલિફિકેશન તમારામાં હોય તો એમાં એડ કરી શકો છો। આટલી બેઝિક માહિતી એન્ટર કર્યા બાદ નીચે એક બાહેંધરી આવે છે જેમાં લખેલું છે કે આથી ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો મારી ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે તથા તે અંગે નિયામક શ્રી રોજગાર અને તાલીમનો નિર્ણય અંતિમ રહેશે જે મને બંધન કરતા છે। એની અંદર તમારે હા ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આમાં તમને બાજુમાં એક કેપ્ચા કોડ આપેલો છે જેમાંથી જોઈને સેમ ટુ સેમ તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો અરજી કન્ફર્મ કર્યા બાદ આ રીતનો આપણે મેસેજ જોવા મળશે કે આપની અરજીનો રજિસ્ટ્રેશન નંબર આટલો છે, તો આપણે આને ભવિષ્યમાં ઉપયોગ માટે આ જે અરજી નંબર આપેલો છે એનો મેસેજ તમારા મોબાઈલમાં પણ આવી ગયો હશે। આ સિવાય નંબરને આપણે સેવ કરી લેશું જેથી કરીને આગળ જતાં આપણે આનો ઉપયોગ કરી શકીએ। તો હું અહીંથી અત્યારે એને કોપી કરી લઉં છું। હવે આમાંથી આપણે એક્ઝિટ થવાનું છે, ત્યારબાદ આપણે મૂળ 4 સ્ટેપમાં આગળ વધવાનું છે। અરજીનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ આપણી અરજી જે છે એને કન્ફર્મ કરવાની રહેશે, ત્યારબાદ એની રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે અને ત્યારબાદ એની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે। તો આપણાના એક્ઝિટ થઈ જાય છે અત્યારે અહીંથી। એક્ઝિટ થઈ ગયા બાદ મિત્રો અહીંયા આપણે રજિસ્ટ્રેશન નંબર જે આપણે લીધેલો હતો આગળ એને પેસ્ટ કરી દઉં છું। ત્યારબાદ અહીંયા તમારી ડેટ ઓફ બર્થને એન્ટર કરવાની રહેશે, ત્યારબાદ આ કેપ્ચા કોડ આપેલો છે આપણને એન્ટર કરવાનો રહેશે। આટલું કર્યા બાદ આપણે લોગિન બટન ઉપર ક્લિક કરશું। જેવું તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમારે ફોટોગ્રાફ અપલોડ કરવા માટેનો ઓપ્શન ખુલી જશે જેની અંદર તમારે ફોટોગ્રાફ જે છે જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ, ત્યારબાદ તે 25 લઈ અને 100 કેબીની સાઇઝ સુધી રાખવું જોશે આપણે। તો એના માટે આપણે ફોટોગ્રાફ હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું। તો આ રીતે આપણો ફોટોગ્રાફ જે છે એ અપલોડ થઈ ચૂકેલો છે। ત્યારબાદ મિત્રો આપણે હવે કેન્ડિડેટ હોમ બટન ઉપર જશું તો આપણે આ રીતના સ્ટેપ જોવા મળશે મિત્રો। તમારું એપ્લિકેશન ફોર્મ જે છે એને તમે પ્રિવ્યૂ અહીંથી જોઈ શકશો, ત્યારબાદ તમે આમાં કોઈ પણ પ્રકારનું એડિટ કરવાનું થતું હોય તમારે તો અહીંથી તમે એડિટ કરી શકશો, ત્યારબાદ તમારો ફોટોગ્રાફ ચેન્જ કરવો હોય અથવા તો ફરીથી બીજો અપલોડ કરવો હોય ત્યાંથી તમે કરી શકશો। જો આમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા ન હોય તો આપણે ચોથો ઓપ્શન જે આપેલો છે એ છે કન્ફર્મ એપ્લિકેશન, તેની ઉપર આપણે ક્લિક કરશું। એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે ફરીથી તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે। ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા બાદ ગો બટન ઉપર આપણે ક્લિક કરશું
तो अपने आ रीतनी आपणी डिटेल जोवा मळशे। जे बधी डिटेल ओपन थाय एनी अंदर आपणे यस बटन उपर क्लिक करवानुं रहेशे। तमे एक वखत यस करशो एटले तमने एक वखत तमारा मार्क्सनी बधी डिटेल जोवा मळशे। आ बधुं कम्प्लीट होय तो अहीं येलो कलरनुं तमने ग्रीन कलरनुं बटन जोवा मळशे कन्फर्म छे, एनी उपर आपणे क्लिक करशुं। तो अहीं तमने पूछशे कि आ अरजी कन्फर्म कर्या पछी तमे जाते सुधारो करी शकशो नहीं, શું તમે અરજી કન્ફર્મ કરવા માગો છો, તેની ઉપર આપણે ઓકે ક્લિક કરવાનું રહેશે। તો આ રીતે તમારી અરજીને કન્ફર્મ કરવા માટે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપીને તમારે એન્ટર કરશો એટલે તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે। તો એના માટે આપણે જે ઓટીપી છે એને એન્ટર કરીએ છીએ અને સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી અરજી જે છે એ કન્ફર્મ થઈ ચૂકેલી છે। હવે આપણે ઓકે બટન ઉપર ક્લિક કરશું મિત્રો એટલે ફરીથી આપણા મેઇન પેજ ઉપર આવી જશું, જ્યાં આપણે ઓલરેડી અત્યારે ચાર સ્ટેપ કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ। હવે પાંચમું સ્ટેપ જે આપેલું છે એ છે પ્રિન્ટ એપ્લિકેશન, તો આની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી એપ્લિકેશન જે છે એને તમે ફરીથી ડેટ ઓફ બર્થ આમાં એન્ટર કરશો એટલે આપણી અરજી જે છે એ ઓપન થઈ જશે, જેને તમે પ્રિન્ટ કરી શકશો આ રીતે। ત્યારબાદ આપણે બેક બટન ઉપર જશું મિત્રો એટલે અહીંયા તમારે આના પછીનો જે છઠ્ઠો ઓપ્શન આપેલો છે તમને કે રજિસ્ટ્રેશન ફી ભરવા માટે, તો હાલ આપણી જે ઓનલાઈન ફી પેમેન્ટની લિંક છે એ બંધ છે, આ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। તો ત્યારબાદ આપણે ફરીથી મેઇન પેજ ઉપર આવી જઈએ, તો ઓનલાઈન ફીનું પેમેન્ટ થઈ ગયા બાદ મિત્રો થોડા ટાઈમ પછી આમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો નંબર તમે જાણી શકશો, ત્યારબાદ તમારે નજીકની કઈ આઈટીએમાં અને કયા ટ્રેડમાં એડમિશન લેવું છે તેના માટેનો અલગથી આપણે એક વિડીયો બનાવશું, જેની અંદર તમે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો આ તો મિત્રો આપણો આઈટીઆઈના એડમિશનની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે માટેનો વિડીયો। આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ફરીથી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।